યુવા કેરિયર એકેડમી ભાવનગરમાં આપણે રસીકરણ માટેના જે ટોપિક શરૂ છે એના અંતર્ગત રસીઓને કયા તાપમાને જાળવવી અને કઈ રીતે જાળવવી અને એનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરવું એ આપણે આજના લેક્ચરમાં જોઈશું ર યુવા કેરિયર એકેડમીના આ ડિજિટલ ક્લાસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આગળ જોઈએ તો શિત શૃંખલાને આપણે અંગ્રેજીમાં કોલ્ડ ચેઇન કહીએ છીએ કોલ્ડ ચેઇન કોલ્ડ ચેઇન એટલે શું તો કે રસી જે ઠંડીથી રાખવામાં આવે અથવા જે ઠંડકથી અથવા ગરમીથી દૂર રાખવામાં આવે તો એને જે મેનેજમેન્ટ કરવાની હોય એમના જે શૃંખલાઓ બનાવવાની હોય શીત રાખવાની જે શૃંખલા એને કોલ્ડ ચેઇન મેઇન્ટેન કહેવામાં આવે છે તો કે રોગ પ્રતિકારક રસીઓની અસર કરતા પોટેન્સી એટલે જે અસરકર્તા છે એ જળવાય રહે એમના માટે સતત જળવાય રહે એમના માટે યોગ્ય તાપમાને રાખવા માટે જે પદ્ધતિ વપરાય છે એમને શીત શૃંખલા કહેવામાં આવે છે શીતશૃંખલાની અંદર આપણે જોઈએ તો રસીને ક્યાં રાખવામાં આવે તો બધાને ખબર છે કે એનું બધા જ તાપમાન અલગ અલગ હોય છે તો આપણે જોઈએ તો અમુક જે છે એ ઝીરો ડિગ્રીથી નીચેના તાપમાને રાખવાની હોય અમુકને ઝીરો ડિગ્રીથી ઉપરના તાપમાને રાખવાની હોય અને પોલિયો જેવી રસીને જેવી રસીને માઇનસ વીસ ડિગ્રી તાપમાનથી નીચે રાખી શકાય છે પોલિયો જેવી વેક્સિનને આવી રીતે રાખી શકાય છે પોલિયો છે એક અપવાદમાં આવે છે હવે આપણે આગળ જોઈએ તો શીત શૃંખલા છે એ ક્યાંથી શરૂ કરી અને ક્યાં સુધી રસી અપાય ત્યાં સુધી આવે છે એ આપણે એક ડાયાગ્રામ દ્વારા જોઈએ તો આગળ જોઈએ તો સૌ આ છે એ રસીનું ઉત્પાદન છે ઉત્પાદન કરે છે ઉત્પાદન કરતી ફેક્ટરી છે એમ કહી શકાય તો આ ફેક્ટરી એટલે આપણને એમ થાય કે સારું વિમાન કેમ દોર્યું છે તો વિમાન આપણે જોઈએ તો વિમાન એટલે દોરેલું છે કે બધા જ દેશમાં અલગ અલગ રસીઓ બનતી હોય છે આમાં જોઈએ તો કોરોનામાં તો રસી જ નથી બનતી તો બીજી રસીઓ બનાવવા માટે અલગ અલગ દેશોએ અલગ અલગ રીતે ડિમાન્ડ કરેલી હોય તો આપણે બહારથી રસી લાવવા માટે કોલ્ડ ચેઇનનો ઉપયોગ કરવાનો એટલે કે આમાં અહીંયા જે છે એ રેફ્રિજરેટરથી રેફ્રિજરેટરનો ઉપયોગ સાથે એટલે કે ઠંડક સાથે વિમાનમાં એરથી ઉત્પાદન ફેક્ટરીથી ક્યાં લાવવામાં આવે છે તો એક ડેપો હોય અમુક રાજ્યોના ડેપો અલગ અલગ હોય છે તો એમને જી એમ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ સ્ટોર ડેપો જી એમ એસ ડી કહેવામાં આવે છે આ રાજ્ય સ્તરે આવેલું હોય છે બે ડિગ્રી પ્લસથી આઠ ડિગ્રી પ્લસ સુધી સાચવી શકાય અને માઇનસ પંદરથી માઇનસ પચીસ સુધી સાચવી શકાય એવા વોક ઇન રૂમ હોય છે આખા ડીપ ફ્રીઝરના વોક ઇન ફ્રીઝરો જેવા હોય એવા રૂમ આખા તૈયાર કરેલા હોય છે જેમાં વેક્સિન રાખવામાં આવે છે હવે એમને જુદી જુદી જગ્યાએ વાન દ્વારા આમાં પણ રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે બરાબર વાન દ્વારા રાજ્યના રાજ્યના વિભાગોમાં વહેંચવામાં આવે અહીંયા પણ ઇન કોલ્ડ રૂમ તૈયાર હોય છે ત્યાંથી આગળ જઈએ તો વેક્સિનવાન દ્વારા ક્યાં પહોંચે છે સૌપ્રથમ પોતાના જિલ્લા કક્ષાએ પહોંચે છે જિલ્લાઓમાં રસીઓ આવે છે પણ બધી જ જગ્યાએ શું ધ્યાન રાખવામાં આવે છે તો કે ટેમ્પરેચર મેન્ટેન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અહીંયા જિલ્લા કક્ષાએ મોટા આવેલા હોય છે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસી પહોંચી જાય છે બધી જ જગ્યાએ જે વાનનો ઉપયોગ થાય છે તેમાં કોલ્ડ ચેઇન મેન્ટેન કરેલી હોય છે આવી રીતે આઈએલઆર અને ડીપ ફ્રીઝ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ રસી જળવાય છે જેમનું તાપમાન પ્લસ બેથી પ્લસ આઠ સુધી મેન્ટેન કરવામાં આવે છે હવે આ એલ આર અને ડીપ ફ્રીઝ ડીપ ફ્રીઝમાં વેક્સિન બોક્સ પણ હા ત્યાં રાખવામાં આવેલા હોય છે લાઇટ જતી રહી તો કોલ્ડ બોક્સમાં પણ વેક્સિન સચવાય એવી પ્રાથમિક આરોગ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જળવાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે હવે આ શું છે તો કે વેક્સિન કેરિયર વેક્સિન કેરિયર આએલઆર અને આલ આરમાંથી વેક્સિન વેક્સિન કેરિયરમાં આપણે જ્યારે ક્યાંય પણ જગ્યાએ સેશન હોય ત્યારે બહેનો લઈ જતા હોય ત્યારે વેક્સિન કેરિયરમાં લઈ અને અંતરિયાળ ગામોમાં લઈ જવામાં આવે છે ગામ અથવા સબ સેન્ટર ઉપર અથવા આંગણવાડી ઉપર જ્યાં રસીકરણનું સેશન શરૂ હોય ત્યાં વેક્સિન લઈ જવામાં આવે છે અને ત્યાંથી માતા અને બાળકને રસી આપવામાં આવે છે બધી જ જગ્યાએ કોલ્ડનું એટલે કે બા જે રસી છે એમને વાનમાં પણ રેફ્રિજરેટરથી લાવવામાં આવે છે એટલે કે એમનું કોલ્ડ ચેન મેન્ટેન થાય એમની ખૂબ પૂરતી તકેદારી રાખવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ આ વોક ઇન કોલ્ડ રૂમ ક્યાં હોય તો આપણે જોયું રાજ્યકક્ષાએ જી જી એમ એસડીમાં હોય છે જી એમ એટલે ડેપો ગવર્મેન્ટ મેડિકલ સ્ટોર ડેપો હવે પછી ડીપ ફ્રીજ આ જી એમ એસડીમાં વોક ઇન કોલ્ડ રૂમ હોય છે આવું પૂછાય શકે હવે આપણે ડીપ ફ્રીઝ ડીપ ફ્રીઝનો ઉપયોગ શું થાય શેમાં થાય તો કે આઈસ પેક જમાવવા માટે ઉપયોગ થાય છે હમણાં નીચે આપણે પછી આગળ જોઈએ એ પ્રમાણે એમનો એક ફોટો જોઈ અને ડીપ ફ્રીઝમાં કેવી રીતે આઈસપેક ગોઠવેલા હોય તે આપણે જોઈશું આઈ એલ આર એટલે કે લાઇન રેફ્રિજરેટર એમનું પૂરું નામ છે તો કે આઈ એલ અંદર શું હોય તો કે પ્લસ બેથી પ્લસ આઠ સુધી સચવાયેલી વેક્સિન રાખવામાં આવે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર નાનું અને મોટું પણ હોઈ શકે છે કોલ્ડ બોક્સ કોલ્ડ બોક્સ જ્યારે આઈએલઆર છે એ ખરાબ હાલત હોય અથવા લાઈટ જતી રહે ત્યારે ડીપ આઈસ પેક કોલ્ડ બોક્સમાં ભરીને વચ્ચે વેક્સિન મૂકીને સાચવવામાં મદદરૂપ થાય છે આગળ આપણે કોલ્ડબોક્સનું એક ઉદાહરણ એટલે કે કોલ્ડ કોલ્ડબોક્સને જોઈશું હવે વેક્સિન કેરિયર તમામ લોકોએ વેક્સિન કેરિયર જોયા છે ઘરે ઘરે બેનો જ્યારે પોલિયો પાવા આવે અથવા પોલિયોના બે ટીપા પાવા આવે ત્યારે વેક્સિન કેરિયર એમની સાથે હોય છે વેક્સિન કેરિયર છે એ આઈ એલ આરની અંદરથી આઈએલઆરની અંદરથી બાળક અને માતા સુધી એટલે કે સેશનમાં રસી પહોંચાડવા ઉપયોગી છે જેનું તાપમાન બેથી આઠ સુધી રાખવામાં મદદ કરે છે આઈસ પેક આઈસ પેક છે એ વેક્સિન કેરિયરની ચારે બાજુ ગોઠવવામાં આવે અને એમને વેક્સિન કેરિયરની અંદર જે કોલ્ડ ચેઇન મેન્ટેન કરવા માટે ઉપયોગી છે એ આઈસ પેક છે આપણે હમણાં એમનો આગળ ફોટો જોઈશું ડોમેસ્ટિક ફ્રીજ ડોમેસ્ટિક ફ્રીજની અંદર બે વેક્સિન રાખવામાં આવે છે એ આરવી એટલે શું એન્ટી રેબીઝ વેક્સિન હડકવાની રસી અને એન્ટી સ્નેક મેનમ એટલે કે ઝેરની સાપ સર્પદંશ થયો હોય ત્યારેની જે રસી છે એ આપણા ડોમેસ્ટિક ફ્રીજમાં રાખવામાં આવે છે આ વેક્સિન યોગ્ય ઉષ્ણતામાન જળવાય એના માટેના જે સાધનો છે એ રાખવાના છે હવે આપણે જોયું એ પ્રમાણે વેક્સિન કેરિયર કોને કહેવાય તો હવે આપણે જોઈશું આ છે વેક્સિન કેરિયર અને એમની અંદર આ ચારેય બાજુ છે એને આઈસપેક કહેવામાં આવે છે આઈસપેક છે એમની અંદર શુદ્ધ પાણી ભરવામાં આવે છે બીજી કોઈ વસ્તુ આઈસ પેકમાં ભરવામાં આવતી નથી એટલે આ થયું વેક્સિન કેરિયર વેક્સિન કેરિયરનો ઉપયોગ શું આમાં રસી રાખીને એટલે કે આમાં રસી રાખીને ક્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સેશન ઉપર લઈ જવામાં અને એમનું સેશન દરમિયાન ચેઇન મેઇન્ટેન કરવાનું કામ કરે છે આગળ જોઈએ તો ડીપ ફ્રીઝ એ પહેલાં આઈસપેક જોઈ લઈએ આઈસપેક જોઈએ તો આઈસપેક છે અહીંયા એમનું તમને ખોલવાનું ઢાંકણ દેખાશે તે ખૂબ જ કહેવાય ને કડક હોય છે તેમને અહીંયા બે હોલ પણ આપેલા છે આ છે એમની સપાટી આટલા સુધી પાણીથી ભરી દેવામાં આવે છે અને આવી રીતે અહીંયા પણ તમે જોઈ શકશો અહીંયા પણ જોઈ શકશો આ આડા મૂકેલા એક કે કોલ્ડ આઇસ્પેક છે એ જોઈ શકશો આ ડીપ ફ્રીઝમાં ફૂલ્લી જમાવવામાં આવે છે જેનું તાપમાન માઇનસ વીસ ડિગ્રીથી નીચે હોય છે આ એક છે ડીપ ફ્રીઝ ડીપ ફ્રીઝની અંદર આઈસ પેક આવી રીતે ગોઠવણી કરીને મૂકવામાં આવેલા હોય છે જેમને જ્યારે ભરી અને મૂકવામાં આવે ત્યારે કાપડથી સાફ કરવામાં આવે છે એટલે કે એના ઉપર બીજા પાણીના ટીપાં જામી ન જાય હવે આગળ બીજું એક જોયું તો આપણે કોલ્ડ બોક્સ આ કોલ્ડ બોક્સની અંદર પણ આઈસ પેક જમાવવામાં ચારે બાજુ ગોઠવવામાં આવે છે અને પછી દાખલા તરીકે આઈએલઆરમાં લાઈટ જતી રહી અથવા આઈએલઆર ખરાબ થઈ ગયું ત્યારે વેક્સિન સાચવવા માટે વેક્સિન સાચવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ થયું ડીફ્રિજ આઈસપેક અને કોલ્ડ બેક્સ હવે આગળ જોઈએ આઈ એલ આર આઈસ લાઇનર રેફ્રિજરેટર આમાં જ આપણી તમામ પ્રકારની રસીઓ રાખવામાં આવે છે જે રસીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સાચવવાની હોય છે આમ જોઈએ તો ઓપીવી મિઝલ્સ બીસીજી રોટાવાયરસ ટીટેનસ અહીંયા ટીડી પણ કહી શકાય ટીટેનસ અને ડિપ્થેરિયા ડીપીટી આઈપીવી રોટા જાફાનીસ એન્થેપેલાઇટીસ પેન્ટાવેલેન્ટ હિપેટાઇટિસ બી અને ડાયલ્યુઅન્ટ આવી રીતે ગોઠવેલા છે સૌથી નીચે જોશો તો આવી રીતે જશો એમ તાપમાન વધતું ઘટતું હોય સૌથી શીત કોણ હોય છે એટલે કે ઠંડક કોને હોય છે ઊપીવીને બરાબર ને ઓપીવીને સૌથી વધારે ઠંડક મળે એટલે નીચે રાખવામાં આવે છે હવે બીજો એક ભાગ જોઈએ તો આ અહીંયા સુધી અમનું કમ્પ્રેસર આવેલું હોય છે આ બધી જ રસીની ગોઠવણી થયેલી હોય પણ અહીંયા જે છે બીજી એટલે કે રિટર્ન થયેલી બીજી જે રસીઓ હોય એ બાજુમાં મૂકવામાં આવે છે ઉપરથી આ તમને દેખાય એ પ્રમાણે ઉપર ઢાંકણ તરીકે આ એક આ બે અને ત્રણ લેયરથી બંધ કરવામાં આવે છે કોલ્ડ બોક્સ ની અંદર પણ આપણે જે આઈસ પેક મૂકીએ એવા આઈસ પેક ઉપર મોટા મોટા મૂકેલા હોય છે હવે આપણે રસી કયા ક્રમમાં ગોઠવવાની હોય આઈ એ માટે શીખવાનું છે તો એના માટે એક શોર્ટ સૂત્ર આપણે બનાવ્યું છે એ પ્રમાણે આગળ જોઈએ તો શોર્ટ સૂત્ર પ્રમાણે જોઈએ તો શોર્ટ સૂત્ર છે ઓ મેરે બજરંગ તેરી દયા ઈસી પ્રકાર હમે દે તો આપણે અહીંથી જોઈએ તો ઓપીવીનો ઓ ઓ મેરે બજરંગ મેરે તો અહીંયા મિઝલ્સ અને રૂબેલા એટલે આવી ગયું ઓ મેરે પછી બજરંગ બજરંગ તો બજરંગમાં બી બીસીજી જે એટલે જાપાની એન્કેફેલાઇટીસ આર એટલે રોટા વાયરસ જોયું ઓ મેરે બજરંગ હવે આગળ આવશે તેરી દયા તેરી દયા તો તેરી દયા એટલે ટીટેનસ અને ડિફથેરિયા બરાબર તેરી દયા હવે આગળ જોયું ઈસી પ્રકાર તેરી દયા એટલે ટી અને ડી ડી પ્રકારમાં ડી બેમાં આવશે એટલે કે ડીપીટી પણ આવી જશે ઓ મેરે બજરંગ તેરી દયા આમાં જી સાયલન્ટ રાખવામાં આવેલો છે આમાં તેરીમાં આર સાયલન્ટ રાખવાનો છે પણ તમને યાદ રહી જાય એવી રીતે ગોઠવવામાં સૂત્રમાં યાદ રહે એવી રીતે ઓ મેરે બજરંગ તેરી દયા પછી ઈસી પ્રકાર હમે દે ઇસી પ્રકાર હમે દે હવે ઇસીમાં તમને દેખાય છે ઈસી પ્રકાર એટલે શું આવશે આઈપીવી પ્રકારમાં પેન્ટાવેલેન્ટ તો આ બધું સાયલેન્ટ રાખશું આપણે પછી હમે દે હમે એટલે હિપેટાઇટિસ બી અને દે એટલે ડાયલ્યુઅન્ટ ઓ મેરે બજરંગ તેરી દયા ઈસી પ્રકાર હમે દે આટલું યાદ રાખો એટલે નીચેથી ઓપીવી એમઆર બીસીજી જાપાનીઝ એન્કેપેલાઇટીસ રોટા વાયરસ ટીડી ડીપીટી આઈપીવી પેન્ટાવેલેન્ટ હિપેટાઇટિસ બી અને ડાયલ્યુઅન્ટ કઈ રીતે ગોઠવાના છે એ આપણે આ પ્રકારે જોઈ શકીએ છીએ આ થયું પ્રાથમિક આરોગ્ય કક્ષાએ આઈસ લાઈનર રેફ્રિજરેટરની ગોઠવણી આ પ્રકારે કરવાથી રસી બગડતી નથી યોગ્ય તાપમાને જળવાઈ રહે છે આગળ જોઈએ તો રસીઓની સંવેદનશીલતા ઘણી રસી છે એ હીટથી એટલે કે ગરમીથી બગડી જાય અમુક વધારે પડતી ઠંડીક રાખવામાં આવે તો પણ બગડી જાય અને અમુક છે એ પ્રકાશથી પણ બગડી જાય છે તો આપણે એ બધી રસીઓ માટે માહિતી અલગથી મેળવીએ જોઈએ તો ગરમીથી ખરાબ થતી હોય એવી રસી તો ઓપીવી મિઝલ્સ બીસીજી જાપાનીક એન્કેફેલાઇટીસ અને રોટા વાયરસ છે તો આમ ગણીએ ને તો ઓપીવી અહીંયા છે અને આઈપીવી અહીંયા છે તો અહીંયા આપણે જીવતી રસી એટલે કે જીવિત રસી રાખીએ તો આમાં મોટાભાગની જીવિત રસી છે બધી છે એવું નથી કહેતો મોટા ભાગની છે જીવંત રસીઓ પણ યાદ તો આપણે આ પ્રમાણે જ રાખવી પડશે ઓપીવી મિઝલ્સ અને રૂબેલા બીસીજી જાપાનિક એન્કેપેલાઇટીસ અને રોટા વાયરસ એ ગરમીથી ખરાબ થઈ જાય છે જ્યારે કોલ્ડ એટલે કે શીત વધારે પડતી ઠંડીના લીધે અથવા બરફ જામેલો હોય એમની નજીક અથવા એમને અડીને રાખવામાં આવે તો ટીટેનસ ટોક્સોઇડ ટીટેનસ ટોક્સોઇડ ટીટેનસ વિથ ડિપ્થેરિયા પેન્ટા ડીપીટી એટલે તો બધાને ખબર જ છે હવે કે ડી એટલે ડીપથેરિયા પી એટલે પર્ટ્યુસિસ અને ટી એટલે ટીટેનસ આઈપીવી એટલે તો ખબર જ છે પોલિયો અને હિપેટાઇટિસ બી અને પીસીવી જે આપણને કોનાથી કોલ્ડની સંવેદનશીલતાથી બગડી જાય છે એની સામે પ્રકાશની સંવેદનશીલતાથી બગડતી હોય એવી રસી છે મિઝલ્સને રૂબેલા મિઝલ્સ મમ્સને રૂબેલા વા રોટા વાયરસ અને બીસીજી આ બધી જ જે રસીઓ છે ને એ ઘટ કથાઈ કલરની બોટલમાં જ રાખવામાં આવે છે એટલે કે સીધા પ્રકાશથી એ રસીના જે કણો છે અંદર જીવંત બેક્ટેરિયા કે વાયરસ છે એમને નુકસાન થતું નથી આ માટે સંવેદનશીલ રસીઓના નામ આ પ્રકારે છે એને આપણે ખાસ ધ્યાને રાખશું હવે આવ્યું આદર્શ તાપમાન આપણે કઈ કઈ જગ્યાએ આદર્શ તાપમાન રાખવાનું હોય કે કઈ કઈ જગ્યાએ કેટલું કેટલું તાપમાન હોય છે એવું પૂછાઈ જાય તો શું કરશું તો આઈએલઆર કોલ્ડ બોક્સ વેક્સિન કેરિયર વોલ્ક ઇન ફ્રીઝ ડીપ ફ્રીઝ અને ડોમેસ્ટિક ફ્રીજ આપણે આ બધા જને જોઈએ તો આઈએલઆરમાં તો આપણે ભણી ગયા પ્લસ બે ડિગ્રી સેન્ટીગ્રેડથી પ્લસ આઠ એમનું આદર્શ તાપમાન છે કોલ્ડ કોલ્ડબોક્સમાં પણ એ ક્યાં હોય છે પીએસસી ઉપર તો એમને પણ કેટલું રહેવાનું પ્લસ આઠ ડિગ્રી બરાબર વેક્સિન કેરિયરે ક્યાં રહેવાનું પીએસસી ઉપર તો એનું કેટલું હોય પ્લસ બે ડિગ્રીથી પ્લસ આઠ ડિગ્રી સેન્ટીગ્રેટ બરાબર હવે આવ્યું વોકિંગ ફ્રીઝ જ્યાં એમનું તાપમાન માઇનસ પંદર ડિગ્રી સેન્ટીગ્રેડથી માઇનસ પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવામાં આવે છે એવી જ રીતે ડીપ ફ્રીઝમાં શું નાખવાનું હોય છે તો આપણને બધાને ખબર છે કે આઈસ પેક જમાવાના હોય છે તો એનું તાપમાન કેટલું રાખવું પડશે તો કે માઇનસ પંદર ડિગ્રીથી માઇનસ પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ હવે ડોમેસ્ટિક ફ્રીઝ ડોમેસ્ટિક ફ્રીઝમાં કેટલું તાપમાન રાખવામાં આવે તો એ પણ ખબર છે આપણને પ્લસ બે ડિગ્રી સેન્ટીગ્રેડથી પ્લસ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રાખવામાં આવે છે ડીપ ફ્રીઝ અને વોકિન ફ્રીઝમાં અલગ તાપમાન છે બાકી બધા જને વેક્સિન જે રીતે શીત શૃંખલામાં રાખવામાં આવે એવી રીતે પ્લસ થી પ્લસ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન રાખવાનું હોય છે હવે આગળ જોઈએ તો અમુક મુદ્દાઓ છે એ આપણને અવારનવાર પૂછાઈ જતા હોય એ આપણે અહીંયા લીધા છે તો જોઈએ તો જિલ્લાના સ્ટોરમાં રસી કેટલો સમય રાખવામાં આવે છે જિલ્લાના સ્ટોરમાં કેટલો સમય રાખવામાં આવે ત્રણ મહિના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર કેટલો રાખવામાં આવે એક મહિનાથી વધુ સમય સુધી ન રાખી શકાય રાજ્યકક્ષાનું અહીંયા નથી પણ રાજ્ય કક્ષાએ રાજ્યકક્ષાએ છ મંથ રાખી શકાય છે જે આપણો ડેપો હોય ને ત્યાં છ મહિના સુધી વેક્સિન જાળવી શકાય છે કોઈ રસીનો સંગ્રહ પેટા કેન્દ્ર ખાતે અથવા કોલ્ડ ચેઇનથી બહાર ન કરવો જોઈએ પેટા કેન્દ્ર ઉપર કોઈ રસી રાખવાની થતી નથી કે એટલે કે એનો અર્થ એવો થાય કે આઈએલઆર ફ્રીઝ ન હોય ત્યાં રસી રાખવાની હોતી નથી પેટા કેન્દ્ર ઉપર રસી આપણે રાખવાની થતી નથી જી બે ડિગ્રીથી પ્લસ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડની રેજમાં તાપમાનમાં તમામ રસીઓ સુરક્ષિત રહે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ રસીઓ આઈસલાઇન રેફ્રિજરેટરમાં રાખો આઈ એલ આરમાં જ રાખો એવું કહેવામાં આવે છે હવે બીજું આપણે જોઈએ તો ડીપીટી ડીટી હિપેટાઇટિસ બી આપણે ભણી ગયા એમ એને જામવા દેવાની નથી થીજવવાની નથી એટલે કે એમને શીતથી દૂર રાખવાની છે થીજવવાની નથી એટલે કે બેથી આઠ ડિગ્રી સેન્ટીગ્રેટે જ રાખવાની છે તે થીજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવો એક સવાલ પૂછાઈ જાય છે કે હિપેટાઇટિસ બીની રસી થીજાઈ જાય તો શું થાય તો એ વેક્સિન ખરાબ થઈ જાય છે રસીઓને બોક્સમાં અથવા વેક્સિન કેરિયરમાં જ લાવવાને લઈ જવી બરાબર બોક્સ અને વેક્સિન કેરિયરમાં જ લઈ જવી આનું કારણ એવું છે કે બોક્સ અને વેક્સિન કેરિયરમાં જે આપણા જે આઈસપેક હોય છે આઈસ પેક એ કન્ડિશનર થયેલા હોય છે કન્ડિશનર થયા પછી જ એમનો ઉપયોગ થયો હોય એટલે એમનું તાપમાન પ્લસ બેથી પ્લસ આઠ રાખવાનું થાય છે એટલે રસીને વાંધો આવતો નથી તાપમાં પણ તકલીફ નથી પડતી અને કોલ્ડમાં પણ એ કંડિશનર થયેલા વેક્સિન હોય એટલે વાંધો આવતો નથી એટલે પ્લસ બેથી પ્લસ આઠ સુધી બોક્સ અને વેક્સિન કેરિયરમાં રહે છે આગળ જોઈએ તો રસીઓને પેક કરતા પહેલાં આઈસ પેક તપાસવા આપણે જોયા એમ કન્ડિશનર પેક જ હોવા જોઈએ એવી રીતે જામી ગયેલા પેકનો ઉપયોગ કરવો નહીં રસીઓનું વિતરણ કરવાનું હોય ત્યારે સૌથી ટૂંકો માર્ગ પસંદ કરવો દાખલા તરીકે પીએસસીથી જેમ નજીક પડે એવા વિસ્તારમાંથી જ તાત્કાલિક રસી સેશન પર પહોંચે અથવા જિલ્લા કક્ષાએથી પ્રાથમિક આરોગ્ય કક્ષાએ પહોંચાડવામાં ટૂંકો માર્ગ હોય એવો જ પસંદ કરવો લાંબા સમયનું અંતર ન વચ્ચે સમય ન જાય એવો જ રસ્તો પસંદ કરવો આ થયું આપણી શિતશ્રૃંખલા શિત શ્રૃંખલામાં હવે આગળ આપણે જોઈએ તો તમામ પ્રકારની રસીઓ પ્લસ બેથી પ્લસ આઠ ડિગ્રી સુધી સાચવવાની હોય છે આ શીતશૃંખલા જોઈ એમાં તમને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તો આ વિડીયો તમે અવશ્ય જોવો અને જોયા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેવી અપેક્ષા